બીએસએનએલ ના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે બે દિવસીય હડતાલ કરી હતી. બીએસએનએલ ના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે બે દિવસીય હડતાલ યોજી હતી, જેના ભાગરૂપે આજે તમામ કર્મચારીઓએ બીએસએનએલ ની ઓફિસની બહાર જ છાવણી નાખી હતી અને કર્મચારીઓએ બીએસએનએલ તથા વિવિધ માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથોસાથ કર્મચારીઓએ એવી પણ વાત ઉચ્ચારી હતી કે જો બે દિવસમાં માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાલની પણ ચીમકી આપી હતી. આપણા ડાયરેક્ટરો જ્યારે અમને મળવા ગયા ત્યારે એમણે આવી રીતે ડોકું ધોડાવ્યું, એનો મતલબ એવો લઈ રહ્યા હિસાબ. પરંતુ સરકારે એવો એનો ઉલ્લેખ નથી કર્યો ફેર રિવિઝનમાં કે અમારી રીતે ખોટ કરતા હોય તો ફેર રિવિઝન ન દેવું. રાખવું ચેરમેન સાહેબ પોઝિટિવ હતા અને આપણે જ્યારે એમણે વ્યક્તિગત કારણોસર લેટર નથી મેળવ્યું. અમે તમને કોઈ કદાચ યુનિયન લેવલે કોઈ તમારા કામ ન થયા હોય તો એ વસ્તુ અલગ છે, એ તમે તમારી DWC માં કંઈ સાધો તો અને ત્યાંથી જ મેં માથું ઉંચકીનું આજે લીડર બન્યો. તો તમે સંઘર્ષ કરો તમારી જાત સાથે, તમારા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી સાથે સંઘર્ષ કરો. આજે 00 અવર્સથી આવતીકાલે 00 અવર્સ સુધી 48 કલાકની અમે લોકો હડતાલ ઉપર ઉતર્યા છીએ. અમારી હડતાલ અમે ગવર્મેન્ટ સામે છે. આજે અમારા બે મુદ્દા છે. થર્ડ પે રિવિઝન, જે થર્ડ પે રિવિઝન PSU માટે કેબિનેટે મંજૂર કર્યું, એમાં BSNLને અફોર્ડેબિલિટી ક્લોઝ માટે થઈને બાકાત રાખવામાં આવ્યું છે. એમનું કહેવું એમ છે સરકારનું કે BSNL ખોટમાં છે. BSNL ખોટ છે એ સરકારને કારણે છે, અમારા કર્મચારીના કારણે નથી. આજે અમે જે સારી સેવાઓ નથી આપી શકતા એનું કારણ નવી મશીનરી અમને આપવામાં નથી આવતી. અમારા 2 જાયન્ટ ટેન્ડર છે રદ કરવામાં આવ્યા હતા એ રાજાના વખતે. ત્યારના વખતે અમે કોઈ નવા ટાવર્સ નથી નાખી શકતા, નવી મશીનરી નથી આપી શકતા, છતાં અમારા લેવલે જે અમારી પાસે અત્યારે એસેટ છે એને સાથે લઈને અમે જે સેવા પૂરી પાડીએ છીએ, અમે BSNL છેલ્લા 1.5 વર્ષમાં અમે પ્રોફિટ ઉપર લઈ જઈએ છીએ. અમારો જે ખર્ચો છે અમે ઘટાડ્યો છે. અમે એક સાથે સંપીને અમે જે અત્યારે કામ કરીએ છીએ, માર્કેટિંગ કરીએ છીએ અને અનુલક્ષીને અમે ઓપરેશનલ પ્રોફિટમાં આવતા થઈ ગયા છીએ. અને BSNL મેનેજમેન્ટે ઓલરેડી અમારું જે પગાર વધારો છે મંજૂર કરી દીધો છે. જ્યારે એને મંજૂર કરી દીધી હોય અમારા સરકાર પાસેથી 1 રૂપિયા પગાર વધારા માટે લેવાનું નથી, અમારું બોર્ડ અમને ચૂકવવાનું છે. જ્યારે બોર્ડે સમજી વિચારીને અમને અમારો પગાર વધારો મંજૂર કર્યો હોય તો હવે સરકારને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી.